समाचार खास रजूआत में आपनु स्वागत छे। हूं छु पंकज। समाज ने शर्मसार करती एक एवी घटना, एक आखू गाम त्रण त्रण दिवस थी रस्ता उपर आवी गयु छे। एक बाळकी साथे शारीरिक अड़पला थया अने नराधमोने दाखलारूप सजा थाय एवी मांग करवामां आवी रही छे। एक बाजू पीड़ा छे, आंखमां आंसू छे, तो बीजी बाजू रोष छे। असुरक्षानी लागणीथी हमेशा थरथर कांपती रहती महिलाओं एकत्रित थई छे, सुरक्षानी मांगणी करी रही छे। क्यांक आक्रोशना सूर छे तो क्यांक केन्डल मार्चथी मौन विरोध छे। વિરોધનો પ્રકાર અલગ અલગ હોઈ શકે, પરંતુ સવાલ તો માત્ર એક જ છે કે આટલા ગુના છતાં આપણે કેમ ચૂપ છીએ। અને આ જ મુદ્દા ઉપર આજની આપણે આ ચર્ચા શરૂ કરીશું, પરંતુ આ ચર્ચા શરૂ કરતા પહેલા આપણે એક અહેવાલ જોઈ લઈએ કે રાજ્યની સરહદે અડીને આવેલા નવાપુર ગામની આ ઘટના છે, જ્યાં ત્રણ દિવસથી ગામ લોકો દુષ્કર્મની ઘટનાને ડામવા માટે સજ્જડ ગામ બંધ રાખીને વિરોધ કરી રહ્યા છે। હજારોની સંખ્યામાં મહિલાઓ રસ્તા ઉપર ઉતરી છે, ગામ લોકોએ પણ નરાધમોનો નાશ કરવા સુર મિલાવ્યો। આમેદની વ્યક્ત કરી રહી છે રોષ, દીકરીઓના શિયાળાની સુરક્ષા માટે માંગ કરાઈ રહી છે। ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર ગામમાં ત્રણ દિવસ અગાઉ એક નવ વર્ષની બાળકી સાથે બે નરાધમોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો। માસૂમને પીખવાનો પ્રયાસ કરનારાઓ સામે ફરિયાદ નોંધાઈ, પરંતુ આ હવસખોરો સામે કોઈ જ કાર્યવાહી નહીં થતા ગામે વિરોધનો સૂર ઉઠાવ્યો। આખરે પોલીસે બંને નરાધમોને પકડી લીધા છે। છેલ્લા ત્રણ દિવસથી નવાપુર ગામ સજ્જડ બંધ છે। લોકોએ સમાજમાં ફરી રહેલા આ ભૂખ્યા વરુઓ સામે હલ્લાબોલ કર્યું છે। ગામની એક પણ દુકાન ખુલી નથી। ગામની 8000 મહિલાઓએ કેન્ડલ માર્ચ કરી વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ શાળાના બાળકોએ પણ આવા નરાધમોનો નાશ કરવા રેલી યોજી હતી। સૌ કોઈનો એક જ સૂર છે, હવસખોરો સામે કેમ આપણે ચૂપ છીએ। વાત માત્ર નવાપુર ગામ પૂરતી સીમિત નથી, અમદાવાદના ગોમતીપુરમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે। 7 વર્ષની માસૂમને પાડોશમાં રહેતા કિશોરે જ પીખી નાખી, બાળકીને રમવાના બહાને બોલાવીને દુષ્કર્મ આચર્યું। માસૂમ બાળાઓ પર દુષ્કર્મની આવી અનેક ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવતી રહે છે। દેશમાં દુષ્કર્મની ઘટનાઓના આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે કુલ 33,707 થી વધુ દુષ્કર્મની ઘટના દાખલ કરાઈ છે। સ્ત્રીઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્યો પર નજર કરીએ તો મધ્યપ્રદેશ સૌથી અસુરક્ષિત રાજ્ય છે, જ્યાં 4,335 દુષ્કર્મના કેસ નોંધાયા, તો રાજસ્થાનમાં 3,285, મહારાષ્ટ્રમાં 3,063, ઉત્તર પ્રદેશમાં 3,050 અને આસામમાં 1,937 કેસ નોંધાયા છે। વાત ગુજરાતની કરીએ તો 732 કેસ નોંધાયા છે, પરંતુ આ આંકડાઓ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના છે। જગજાહેર છે કે બદનામીના ડરથી ફરિયાદ નહીં નોંધાવ્યાની ફરિયાદોના આંકડા જો અહીં જોડીએ તો આંકડો આપણને હચમચાવી જશે। બાળકીઓ સાથેના દુષ્કર્મના આંકડા પણ ઓછા નથી। સૌથી વધુ દુષ્કર્મ સંબંધીઓ પાડોશીઓ દ્વારા જ આચરાતું હોવાનું પણ સામે આવ્યું છે। હજુ થોડા દિવસો અગાઉ જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ કે બાળકો સાથે દુષ્કર્મ આચરનારાઓ સામે વધુ કડક કાર્યવાહીની જરૂરિયાત છે અને આવા નરાધમોને નપુંસક બનાવી દેવા જોઈએ। એક સર્વે મુજબ દેશમાં દર 30 મિનિટે એક બાળક સાથે યૌન દુર્વ્યવહાર થાય છે। બાળકો સાથે બળાત્કારની ઘટનાઓમાં 5 વર્ષની અંદર 151% વધારો થયો છે। વર્ષ 2012માં જે સંખ્યા 38,192 હતી તે 2014માં 89,432 થઈ। ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી આવા નરાધમો સમાજમાં ફરતા રહેશે, હવસખોરો સામે ક્યારે લાગશે લગામ। બાળકીઓને દુષ્કર્મનો ભોગ બનાવી પીખી દેનારાઓ સામે ક્યારે લેવાશે કડક પગલાં, દેશમાં દીકરીઓ ક્યારે બનશે સુરક્ષિત, શા માટે તંત્ર છે ચૂપ, શા માટે આપણે છીએ લાચાર, ક્યારે સમાજમાંથી આ કલંકિતો થશે દૂર।
ब्यूरो रिपोर्ट संदेश न्यूज। तो शामाटे बाळकीओ पर दुष्कर्मनी घटनाओ वधी रही छे, शामाटे लोको मानसिक विकृत बनता जई रह्या छे ने निर्भया कांड बाद जे रीते जुवाड़ फाटी निकळ्यो हतो, लागी रह्यो हतो के हवे देश में आ अंगे कड़क कायदो बनशे अने आ प्रकारना गुनाओ कम से कम ओछा थशे, परंतु आवा गुनाओ निर्भया कांड बाद पण वधी रह्या छे, शुं कारण छे तेनी समग्र त्या चर्चा करीशुं। चर्चामां आपणी साथे जोड़ाई गया छे जागृतिबेन पंड्या, जेओ गुजरात स्टेट कमिशन फॉर प्रोटेक्शन एंड चाइल्ड राइट्स ना अध्यक्ष बन्या छे, तेमनो जागृतिबेन आपनुं स्वागत छे। सुनलबेन जोशी पण छे आपणी साथे, एडवोकेट अने रुजान खंबाता छे सामाजिक कार्यकर्ता, आप तमामनुं स्वागत छे। सौथी पहेला तो जागृतिबेन आपनी पासे आवीश, मात्र नवापुरनी ज वात नथी के ज्यां दुष्कर्मनी घटना बनी अने पोलीसे कार्यवाही नथी करी, मात्र आरोपीने पकड्या छे अने गाम लोको विरोध करी रह्या छे, केन्डल मार्च करी रह्या छे छेल्ला त्रण दिवसथी। गुजरातनी अंदर बे त्रण दिवसमां आ प्रकारनी घटनाओ बनी रही छे अने दुष्कर्मनी घटनाओ लगातार वधी रही छे, तो आ प्रकारनी घटनाओ वधवा पाछळना कारणो शुं छे अने हवे आपना तरफथी कया प्रकारना एवा विजन साथे आप चालशो के जेथी आवा गुनाओ रोकी शकाय? ચોક્કસ, આજે આપણે જે અત્યારે વાત કરી, આપ સૌને ખ્યાલ છે કે હમણાં બે દિવસ પહેલા જ હજુ મેં આનો ચાર્જ લીધો છે, પણ જ્યાં સુધી એક સમાજમાં જે બનતી ઘટનાઓને પણ અત્યાર સુધી જોઈ છે એ આધારે હવે તો જયારે મારી એક જવાબદારી વધી જાય છે ત્યારે હું એટલું તો જરૂર આજે કહીશ કે સમાજમાં જે આ ઘટનાઓ બને છે, દિલ્હીમાં પણ હમણાં તાજેતરમાં ઘટના બની છે અને જોગવાઈ જે કાયદો હતો એમાં થોડું જે સુધારો કરવામાં આવ્યો છે એ જોતા લાગે છે કે કાયદો પણ એનું કામ કરી રહ્યો છે, જ્યુડિશિયરી પણ આ બાબતે ઘણી ગંભીર છે। આપે જે આંકડાઓ બતાવ્યા એ પ્રમાણે ગુજરાતમાં જે કેસીસ છે, ગુજરાત ઘણું સુરક્ષિત રાજ્ય છે બીજા રાજ્યો કરતા, પણ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ જ્યારે મહિલાઓ પર બને છે ત્યારે જે મહિલાઓ જે એકદમ પુખ્ત મહિલાઓ છે એ તો પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકે છે, પણ જ્યારે સગીરાઓની વાત આવે છે ત્યારે આ ઘટના બને છે તો એ એમના માટે એને સહેવી એક દુઃખદાયક હોય છે। તો એ પ્રકારની જે ઘટનાઓ સગીરાઓ પર, બાળકીઓ પર, જે ચાઇલ્ડ ગર્લ છે એ બધા ઉપર જ્યારે બને છે ત્યારે એક સમાજની પણ એક ફરજ બને છે, જ્યુડિશિયરી તો એનું કામ કરે જ છે, સરકાર એનું કામ કરે છે, પણ એક સામાજિક જવાબદારી છે કે જે સમાજના અગ્રણીઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એક ગુડ સિટીઝન તરીકેની જે ફરજ હોય છે એ સૌ ભેગા થઈને જો આપણે એક અવેરનેસ લાવીએ તો કદાચ આ પ્રકારના જે ગુનાઓ બને છે એમાં આપણે એક ચોક્કસ એની સંખ્યા ઘટાડી શકીએ। પરંતુ કાયદો હોવા છતાં આ ગુનાઓ વધી રહ્યા છે એનું કારણ મારે આપની પાસેથી જાણવું હતું, જાગૃતિબેન આપની પાસે આવીશું। રિઝર્વેશન આપ શું માનો છો, આવા જે રેપના ગુનાઓ વધી રહ્યા છે પોલીસ કાર્યવાહી નથી કરતી, શું કારણ છે? સૌથી પહેલા તમારે જાગૃતિબેનને કહેવું છે કે આપણે ગતિશીલ ગુજરાતમાં છીએ, ગતિશીલ ગુજરાતનો મિનિંગ જ કે તમે આ અન્ડરસ્ટેન્ડ તમે બે દિવસથી હોદ્દો સંભાળ્યો છે, પણ રિક્વેસ્ટ છે કે થોડી ગતિ રાખીને આપણે એ રીતે ગતિશીલ ગુજરાત કરીએ, અને જે આપણા પીએમ છે નરેન્દ્ર મોદીજી એમનું બી એકદમ ફાસ્ટ કામ કરવાની આદત છે, એટલે આઈ થિંક આપણે બધા એનાથી ટેવાઈ જઈને આપણે બી એવું કરવું જોઈએ ટુ ગીવ રિઝલ્ટ, પોઈન્ટ નંબર વન। પોઈન્ટ નંબર ટુ, બહેને કહ્યું કે પુખ્ત વયની બહેનો પોતાના જાતને બચાવી શકે છે, ના, એના બી કેસીસ ઘણા આવ્યા છે, હા થોડા બચાવી શકે છે 100% છે પણ બાકીના નથી બચાવી શકતા। હવે કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે આના માટે આજે થઈ રહ્યું છે, કાયદાઓ તો છે જ પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પહેલા તો અત્યારે મેં તમારું આજે અહેવાલ જોયો તો મને એક રીતે બહુ ખુશી થઈ કે અત્યારે જે ગામમાં થયું ને આટલી બધી બહેનો અને ભાઈઓ, ઇમ્પોર્ટન્ટ છે બહેનો ખાલી નહીં ભાઈઓ, હજારોની સંખ્યામાં બહાર આવ્યા અને જે પ્રદર્શન કર્યું એનો મતલબ શું? એક તો એનો મતલબ કે હા સમાજ જાગૃત થઈ ગયું છે, એનો મતલબ એ છે કે સોસાયટી આના માટે ન્યાય માંગે છે, પણ એનો મતલબ એવી છે કે જયારે આ કર્યું છે એનો મતલબ કે જ્યુડિશિયરી શું તો
તંત્ર લોકોને સપોર્ટ નથી આપતું. લોસ છે પણ લોસ એના કાયદા કાનૂનનું જે ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન હોવું જોઈએ એ નથી થઈ રહ્યું, અને એના માટે લોકો આવી રીતે બહાર આવીને આવી રીતે કેન્ડલ માર્ચ અને પ્રદર્શનો કરી રહ્યા છે. એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે આના જે બી કાયદા કાનૂન છે એનું ફાસ્ટ ટ્રેકમાં જલ્દીમાં જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન થાય. આ તો થેન્ક્સ ટુ પ્રેસ અને થેન્ક્સ ટુ આ લોકો કે લોકો આ દબાવ વધાર્યો અને એટલા માટે પેલા બે નરાધમો પકડાઈ ગયા. ના તો નરાધમો નહીં પકડી જાત, કારણ કે આવા ઘણા કેસીસ છે. એટલે અગર આ લોકોને પકડવા હોય તો અગર આપણું જે તંત્ર છે અગર એ ફાસ્ટ થઈ શકે, ફાસ્ટ બી નહીં કહેવાય, એનું કામ જ કરી લે અને આની ઉપર તરત કાર્યવાહી કરે તો આઈ એમ શ્યોર કે આવા ગુના રોકાશે. કારણ કે અલ્ટિમેટલી ફિયર ઇઝ ધ કી. અત્યારે લોકોના મનમાં શું છે કે હા કાયદે હે કાનૂન હે લેકિન કહી તો હમ લૂપોલે ની કહી સમ ગુલાટ ખાકે નીકળ જાયંગે. એટલે આપણે પૂરું કરવાનું છે કે આમાં ગુલાટ નહીં ખવાય. તંત્ર બહુ સિરિયસ છે અને તમે આવી રીતે સમાજ જોડે છેડતી આ દીકરીઓ જોડે આ કોઈની બી જોડે આવી રીતે છેડતી આ આડપલા આ જે બી છે આ નહીં કરી શકો. સુનલબેન, જે રીતે રુજાનજીએ વાત કરી, પણ ઘણા પરિવારો એવા પણ હોય છે જે દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસ ફરિયાદ કરવાથી બચતા હોય છે, ક્યાંક ને ક્યાંક એમને સમાજની આબરૂનો પણ એક ભય રહેતો હોય છે. તો એવા પરિવારો આગળ આવે અને પોલીસ ફરિયાદ નોંધાવે એના માટે શું કરવું જોઈએ? આમાં પહેલા પણ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને ઇવન સુપ્રીમ કોર્ટની આખી ગાઈડલાઇન છે કે કોઈ પણ ફરિયાદ નોંધાવા જાય તો નોંધવી. પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હંમેશા આ પ્રોબ્લેમ રહ્યો છે કે જ્યારે પણ ફરિયાદ નોંધાય એટલે એમની ચકાસણી અથવા તો એમની તપાસનું કારણ કહેતા હોય છે. કોઈ પણ એપ્લિકેશન લઈને આપે છે અરજી, તો એમાં અરજીમાં તપાસ કરવાની છે, એમાં એ લોકો સમય ખેંચી લેતા હોય છે. જ્યારે આવી કોઈ સિરિયસ કોઈ ઇન્સિડન્ટ બન્યો છે, કોઈ પબ્લિક પોતે ક્યારે કોઈ દીકરી જઈને એવું નથી કહેવાની કે મારી પર રેપ થયું છે અથવા તેના મા બાપ જઈને એવું નથી કહેવાના, છતાં પણ પોલીસ શા માટે એટલો બધો ટાઈમ લે છે કે એના માટે રોડ ઉપર આવી જવું પડે અને લોકોએ આટલું બધું આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ, કેન્ડલ માર્ચ કાઢવી જોઈએ ત્યારે એ લોકોને પકડે. એટલે તમે વિચાર કરો કે પોલીસ તંત્ર કેટલું નિષ્ક્રિય છે. અને હંમેશા જયારે પણ કોઈ પણ ગુનો બને છે તો સૌથી પહેલી પ્રાઇમા ફેસી કહેવાય ને, કોઈ બી ગુનો બન્યો તો સૌથી પહેલી જે બી ફરજ આવતી હોય પોલીસ વાળાની આવતી હોય છે. પણ પોલીસ તંત્ર પોતાની જવાબદારી નિભાવવામાં કેમ વારંવાર આવા પ્રોબ્લેમ કરે છે કે આપણે આ ડિબેટો કરવી પડે, ચર્ચાઓ કરવી પડે, લોકોએ બહાર નીકળી જવું પડે અને રસ્તા ઉપર આવવું પડે ત્યારે પોલીસ પર દબાણ આવતું હોય છે. તો આ દબાણ શેના માટે? કોઈ પણ ગુનો અગર કોઈ થયો છે તો એના માટેની કોઈ પણ નાગરિકની હક છે અને પોતે ત્યાં જઈને પોલીસ પર એફઆઈઆર નોંધાવી શકે છે, પરંતુ એ નોંધતું નથી. આ તંત્રની ખામી છે. પોલીસ ડિપાર્ટમેન્ટે ખરેખર જાગૃત થવાની જરૂર છે. જ્યુડિશિયરીની વાત કરો તો જ્યુડિશિયરી તો કામ એનું કરે જ છે કે જે કેસ ચલાવવાના છે એ તો ચાલવાના જ છે, જે સજા પડવાની એ પડવાની છે. પણ જયારે મેઇન સેક્શન જે લગાવવાની છે જે વખતે કોઈ પણ ગુનો નોંધાય એના માટે બરોબર જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એને બરોબર એફઆઈઆર નોંધવી જોઈએ અને એની ઉપર પગલાં લેવા જોઈએ તો આ કામ બરોબર થઈ શકે. જાગૃતિબેન, આપ માનો છો કે વાસ્તવમાં જે રીતે રુજાનજીએ કીધું કે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી અને તેના કારણે આ આરોપીઓ જે છે એ છટકબારીઓ સુધીને બચી જતા હોય છે, આપ માનો છો કે ક્યાંક ને ક્યાંક કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું અને તેના કારણે આવા ગુનાઓ વધ્યા છે? સોનલબેને કહ્યું કે એફઆઈઆર નોંધાવી જોઈએ, તો જ્યારે એફઆઈઆર જો પોલીસ તંત્ર ન લે તો ચોક્કસ જે તે જેની સાથે પણ આ ઘટના બની છે એ ફરિયાદીનું એક હું એવું માનું છું કે એમણે ચોક્કસ એક એમાં આયોગ ચોક્કસ મદદ કરી શકે છે કે સમાજ કલ્યાણ અધિકારીને અમે કહી શકીએ છીએ. જ્યાં સુધી હમણાં મેં નવો ચાર્જ લીધો છે જેને મેં એકાદ બે દિવસ આજે સ્ટડી કર્યો છે એ આધારિત, છતાં પણ આવનારા દિવસોમાં કદાચ વધારે સારી રીતે હું કહી શકીશ, પણ સમાજ કલ્યાણ અધિકારીને અમે ચોક્કસ આ આયોગના અંડરમાં આવે છે કે અમે એમને કહી શકીએ જો પોલીસ એ એફઆઈઆર ન લે તો એમાં અમે ચોક્કસ એના ઉપર પગલા લઈ શકીએ છીએ. એવું જ્યાં સુધી અત્યારે મેં જે જાણ્યું છે એ પ્રમાણે હું ચોક્કસ ક્યાંક ને ક્યાંક એને ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં ફાળો આપી શકે પોલીસ તંત્ર ઉપર. જી જાગૃતિબેન, જે રીતે આપે પહેલા વાત કરી કે ગામના લોકો આસપાસના લોકો પણ આંગે જાગૃત થવું જોઈએ, જે રીતે નવાપુરની અંદર 3000 અથવા કેન્ડલ માર્ચ કાઢવી પડી, લોકો જાગૃત છે, પોલીસ કામગીરી નથી કરી રહી. જી લોકો જાગૃત, લોકો એકદમ જાગૃત થઈ રહ્યા છે. એટલે એટલે આજે અત્યારે બતાવી રહ્યું છે કે મીડિયાના માધ્યમથી એક પ્રેશર બની રહ્યું છે. ચોક્કસ હું કહી શકીશ કે ક્યાંય ને ક્યાંય કદાચ એને એનું નિવારણ કરવામાં
કદાચ લેટ થયું હોય તો જેના કારણે નાગરિકોને બહાર આવવું પડ્યું છે. પણ આના માટે આ ઘટના જોતા હું એવું માનું છું કે લોકો જાગૃત છે એવું તો ચોક્કસ કહી શકાય કે કાયદાને જ્યારે કાયદો કદાચ એનું અમલ કરવામાં ક્યાંક ડીલે થાય છે તો ચોક્કસ નાગરિકો દ્વારા આજે બતાવી રહ્યું છે આપણે જે મીડિયાના માધ્યમથી બતાવ્યું એટલે લોકોની અવેરનેસ તો ચોક્કસ છે. કાયદો કાગળ ઉપર રહે છે રુજાનજી શું કહે છે? લોકોની અવેરનેસ નથી, લોકો ન્યાય માંગી રહ્યા છે. લોકો કહે છે કે આવી રીતે દીકરીઓ સાથે જેની સાથે થાય છે ખોટું થાય છે, દુષ્કર્મ થાય છે, એ ન્યાય માંગી રહ્યા છે, ન્યાયની ગુહાર કરી રહ્યા છે, અવેરનેસ નથી કરી રહ્યા. અવેરનેસ તો એને કહેવાય કે ખબર આ ખોટું છે તો કહે કે ભાઈ આ ખોટું છે ને આ સુધાર, એને અવેરનેસ કહેવાય. અને અવેરનેસ નહીં કહેવાય, લોકો ન્યાયની ગુહાર લગાડી રહ્યા છે. અને સૌથી પહેલા બેઝિકલી ચલો મેડમે તો 2 દિવસથી ચાર્જ લીધો પણ બેઝિક પોઈન્ટ એના કારણે રુઝાનબેન એના કારણે આ ઘટના કાયદો ચુસ્ત કાયદાનો ચુસ્તપણે અમલ થવો જોઈએ એવું ચોક્કસપણે હું માનું છું. અને કાયદો ચુસ્તપણે જો અમલ કરશે તો આ ઘટનાઓ બનતી ચોક્કસ અટકી જશે એવું. હેલો, જી જી જી, કાયદાનું પાલન ચોક્કસ ચુસ્તપણે થવું જોઈએ. આયોગને એટલે જ મૂકવામાં આવ્યું છે, ચાઇલ્ડ આયોગ એટલા માટે છે, લોકો પાસે કાફી પાવરફુલ રાઇટ્સ છે એ બી તમને કહી દઉં, કારણ કે થોડું મેં વાંચ્યું છે એટલે મને ખબર છે. અને ચાઇલ્ડ આયોગને એટલે જ મૂકવામાં આવ્યું છે કે જયારે પોલીસ એના જે બી વોટ એવર રીઝન્સ માટે જયારે સિસ્ટમમાં લૂપહોલ છે કે વોટ એવર રીઝન માટે ત્યારે તમે લોકો સ્વયંભૂ આયોગ સ્વયંભૂ માની લો આ લોકો 3 દિવસથી કરતા હતા તો આયોગના ત્યાં જે રેપ્રેઝેન્ટેટિવ છે તમારા જે રેપ્રેઝેન્ટેટિવ છે જે મેમ્બર છે એ લોકો ત્યાં ઓબ્વિયસલી આનું પ્રાઇમા ફેશિયલ જોઈ અને આ લોકોને આંદોલન કરવા કરતા એ વખતે જે લોકો અંદર એન્ટર થઈ અને પોલીસને કહેતે આ પોલીસને દબાણ કરતી કે આ ખોટી ચીજ છે. કારણ કે નોર્મલ હવે તમને કહી દઉં બેન તમે નવા છો પણ આ પોસ્ટમાં તમે નવા છો પણ તમે બી ગુજરાતના છો અને તમને ખબર છે ગુજરાત યા ક્યાંય બી ઇન્ડિયામાં યા વર્લ્ડ ઓવરમાં બહેનોનું શું હાલત હોય છે, દીકરીઓની શું હાલત હોય છે. તો બાય ડિફોલ્ટ મારે એટલું જ કહેવું હતું આમાં કે અગર આ પહેલાથી નોર્મલી લોકોની બી મેન્ટાલિટી છે કે કારણ કે એડોપ્ટ કર્યા છે એટલે લોકો શું કહેશે બીજા લોકો એમ શું કે ટચી ક્યાં હોય ઉસમે ક્યાં હોય. કારણ કે આવા ડાયલોગો મેં સાંભળ્યા છે કે બહેનોનું મોલેસ્ટેશન થતું હોય પણ એ લોકો ઉસમે ક્યાં હોય ટચી ક્યાં, એ લોકો માટે ખાલી ટચી કરવાનું કહેવાય. ધે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ અ ડિગ્નિટી ઓફ અ વુમેન ઓર અ બેબી ઓર અ ચાઇલ્ડ એન્ડ ઇટ હેઝ ટુ બી પ્રોટેક્ટેડ. એટલે આ જે મેન્ટાલિટી છે એ કાઢવા માટે આયોગનું એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય કે નહીં ટચ નહીં ક્યાં હૈ, ટચ ઇઝ નોટ અલાઉડ. અગર આપકે લિયે ખાલી ટચ હૈ તો એ ખાલી ટચ નહીં હૈ. આ કામ છે. એક બ્રેક માટે આપણે રોકાઈએ છીએ, બ્રેક બાદ વાત કરીશું કે જે રીતે રુઝાનજીએ કેટલીક મુદ્દાઓની સ્પષ્ટીકરણ માંગ્યું છે તો જાગૃતિબેન આ લઈને શું કહેવા માંગે છે અને સાથે જે સોનલબેનનું વ્યૂ શું છે. એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે આ ચર્ચાને આગળ વધારીએ. સોનલબેન, બ્રેકમાં જતા પહેલા રુઝાનજીએ જે મુદ્દા કીધા હતા આપ તેની સાથે કેટલા સમજ છો? હું એગ્રી છું એમને જે વાત કરી અવેરનેસની, એમને જે વાત કરી કે લોકો જાગ્યા છે ન્યાયની ગુહાર, હું એગ્રી થઈશ એમની સાથે. કારણ કે ક્યારે લોકોએ રોડ ઉપર આવવું પડે, કાયદો છે, તંત્ર છે, બધું જ છે પણ ક્યારે નથી બોલી શકતા. પોલીસ તંત્ર નોંધતું નથી ત્યારે, જયારે પેલી માણસોની કઠણાઈ જુઓ તમે, આટલો મોટો હિચકારું કૃત્ય થયું છે એવી દીકરીઓ સાથે તો પોલીસ તંત્ર કેમ આમાં સફાળું જાગીને લોકો કેમ નથી જતા રહેતા? હું તો કોઈ બીજી બધી સંસ્થાઓની વાત છે, મહિલાઓની. જાગૃતિબેન જે રીતે કહેતા હતા કે સમાજમાં પણ એક પરિવર્તન જરૂરી છે, આપ માનો છો? સમાજમાં પરિવર્તન આવી જ રહ્યું છે એટલે જ આ લોકો રોડ ઉપર આવી રહ્યા છે. અને લોકોને પરિવર્તન કંટાળ્યા છે કે ભાઈ ન્યાય નથી મળવાનો, જઈશું તો નથી માંગવાના, એમાં ને એમાં આ બધા લોકોને ભેગા કરવા. બાકી સિમ્પલ છે, આપણે પોતાનું એક એક બંધારણ ઘડાયેલું છે અને એક છે કે ભાઈ કોઈ પણ ઇસ્યુ થયો આપણે પોલીસ સ્ટેશન જઈએ તેમાં FIR થઈ જ જવી જોઈએ. કોઈ વ્યક્તિ એવા મોલેસ્ટેશન માટે અથવા તો કોઈ પોતાની દીકરીની ઇજ્જત ઉતારવા માટે તો જઈને કઈ ફરિયાદ નોંધાવા નથી જવાનું ને, તો શા માટે આટલા બધા ક્વેશ્ચન કરવાના? બીજી વાત છે કે હજી આપણો સમાજ આપણે એમ કહીએ છીએ કે સુધરી ગયા છે, આગળ વધી ગયા છે, પણ જ્યારે દીકરીઓની વાત હોય છે ત્યારે મા બાપને ખૂબ જ ટેન્શન હોય છે કે મારી દીકરી પરણાવવાની છે. આ જે એક રૂઢિ છે, ઇવન નોટ ઇવન ગામડાની વાત કરીએ પણ તે એજ્યુકેટેડ લોકો હોય છે એ પણ આ વસ્તુને લઈને ખૂબ જ રિઝર્વ હોય છે કે ના આ વસ્તુ બહાર આવશે તો મારી દીકરીના મેરેજ નહીં થાય, પાછળથી બધા પ્રોબ્લેમ થશે, અમારે લોકોને સમાજમાં શું બતાવ. આ જે સમાજ છે, સમાજ કોઈને ખવડાઈ નથી જતો, કોઈના ઘરે જઈને કશું આપી નથી જતો, પણ જે સમાજને લઈને આપણે જે બંધાઈ ગયા છે પોતપોતાના સમાજમાં એના લીધે આ બધા ઇસ્યુઝ. રુઝાનજી, એક પીડિયાટ્રિશિયને એ પોતાનો વ્યૂ આપ્યો છે જયારે આ પ્રકારની ઘટનાઓ બની છે. તેમનું કહેવું છે કે શહેરોમાં જે વિભક્ત પરિવારો રહે છે એ બાળકોનું ધ્યાન નથી રાખતા,
રાખી શકતા અને એના જ કારણે બાળકો સાથે અપરાધોનું પ્રમાણ વધી રહ્યું છે અને તેઓ બીજા કોઈના હુંફના ઝાંસામાં આવી જાય છે અને આવા અપરાધો થાય છે. આપ માનો છો? હા, હું માનું છું, સાચી વાત છે, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે આ એક પેરેન્ટિંગ ઇસ્યુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પેરેન્ટિંગ ઇસ્યુ છે. કારણ કે પેરેન્ટિંગના આમાં ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ એટલા માટે કહેવાય કારણ કે જયારે અત્યારે શું કહે છે કે પેરેન્ટ્સો એક તો પેલું ન્યુક્લિયર ફેમિલી આવી ગયું અને બીજું કે એ લોકો બંને જોબ કરે બીકોઝ ઘર સાચવવાનું હોય, ઘર ચલાવવાનું હોય. હવે જયારે બંને જોબ કરે છે ત્યારે બાળક પોતાના સેલ્ફને એકલું વિચારે છે, એકલું સમજે છે, એટલે એ બીજા આડા અવળા રવાડે ચડે, ટીવી જોય, આ તે બધું, મોબાઈલ એપ બધું આડું અવળું જોય, એટલે એને અંદરથી બધી જાગૃતતા થાય. હવે માની લો કે બહાર ફરો એટલે મારા નેબર હોય કે એવા મારી પાસે ઘણા કેસીસ આવે કે નેબર છે, પહેલા એના એને બાળક એને અંકલ અંકલ કરે, એટલે અંકલ એને ચોકલેટ આપે, પછી ધીરે ધીરે ચોકલેટ પરથી ગિફ્ટ થાય, ગિફ્ટ પછી એના બર્થડે પર વધારે કંઈક બધું ગિફ્ટો આપે, પછી એને પેલું ડોમિનોઝનો પિઝા ખાવા લઈ જાય, પિક્ચર જોવા લઈ જાય દિવસના ટાઈમે. મમ્મી પપ્પાને તો ખબર ના હોય, મમ્મી પપ્પાને થાય છોકરો સ્કૂલે ગયો છે, એટલે પેલું બાળક વધારે અંદર અંદર સંડોવાલા લાગે. પછી હવે એમાં નેક્સ્ટ સ્ટોરી શું થાય કે હવે પેલા અંકલ એની જોડે બધું ટાઈમ પાસ કરે, પછી જયારે મા બાપને આ ખબર પડે ત્યારે તરત આ બહાર નીકળે. અને ઓબ્વિયસલી મા બાપને ત્યારે આંચકો લાગે જ છે, કોઈ ડાઉટ નથી, પણ એને વાત પેલા ભય નો થાય કારણ કે ઓબ્વિયસલી એને મિસયુઝ કર્યું છે. જી રુજાનજી, હું આપને રોકવા માંગીશ. જાગૃતિબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જાગૃતિબેન, જે રીતે અત્યારે બ્રેકમાં જતા પહેલા રુજાનજી જે સવાલ અને જે પોઈન્ટ ઓફ વ્યુ થી આપને સવાલ કર્યા હતા, આપ આયોગના અધ્યક્ષ બન્યા છો, જે બાળકો છે તેમની સામે અપરાધો અથવા ગુનાઓ ઘટે એના માટે હવે આપની પહેલી પ્રાથમિકતા કઈ બાબતોને લઈને હશે? જી જાગૃતિબેન, આપને મારી અવાજ અગર આવી રહી હોય તો મારો સવાલ એ છે કે આપ આયોગના અધ્યક્ષ બન્યા છો, તો હવે આપની પહેલી પ્રાથમિકતાઓ, પાંચ પ્રાથમિકતાઓ એવી કઈ હશે કે જે બાળકોને સામે જે અપરાધો વધી રહ્યા છે, દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, તેમાં રોકવામાં કમસે કમ કામયાબ થશો? સુનિલબેન, આપની પાસેથી જાણવા માંગીશ, જે રીતે રુજાનજીએ જણાવ્યું હતું સમાજમાં, જે મેં કીધું કે વિભક્ત પરિવારો રહેતા હોય છે શહેરોમાં અને તેના કારણે બાળકો સામે અપરાધ વધતા હોય છે, પરંતુ એનો ઉપાય શું? એના માટે એ લોકોએ સંયુક્ત પરિવારમાં રહેવું જોઈએ કે પછી ધ્યાન કઈ બાબતનું રાખવું જોઈએ જેથી તેમના બાળકો સામે અપરાધ થઈ રહ્યો છે, કોઈ તેમના છેડછાડ કરી રહ્યું છે તેની જાણકારી પણ નથી થતી? હું હંમેશા એ વસ્તુ કહીશ કે અત્યારે ન્યુક્લિયર ફેમિલી થયા છે, એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. સંયુક્ત કુટુંબ હંમેશા સારું રહ્યું છે, કારણ કે જયારે કોઈ પણ બાળકો હોય, દાદા દાદીનો પ્રેમ મળે, જોઈન્ટમાં હોવ, દજર હોય, તમે જયારે વર્કિંગ વુમન્સ, અત્યારે બધા લાઈફ એટલી બધી હાર્ડ થઈ ગઈ છે કે હસબન્ડ વાઈફ બંને કમાતા હોય છે ખર્ચા પૂરા કરવા માટે, તો જે પ્રેમ મળવો જોઈએ બાળકોને, જે પોતાના ઘરના તરફથી મળી શકશે તો ક્યાંક આડે રસ્તે નહીં જાય. બીજી વાત એક બી કહીશ કે પોસ્કો કરીને જે નવો કાયદો જે બનાવવામાં આવ્યો છે, ખૂબ જ મજબૂત છે અને એની સેક્શન્સ પણ એટલી બધી મજબૂત છે કે જેમાં ખાલી તમે ઇવન પેનેટ્રેશન અટેક અથવા એગ્રેસિવ સેક્સ્યુઅલ હરાસમેન્ટ કર્યું હોય તો એના માટેની જે સજાની જોગવાઈ છે એ પણ 7 વર્ષથી ઓછી નહીં અને ઇવન લાઈફ ટાઈમ અમલીકરણ. હું એ જ કહું છું કે અહીંયા ઇવન અમદાવાદની વાત કરીએ તો સામાન્ય રીતેની એક સામાન્ય એક નાનાપુરા ની ઘટના હતી અને એમાં તરત જ પોસ્કો લગાવ્યો હતો, કારણ કે અમે પોતે જ આપણે બીંગ સોશિયલ એક્ટિવિસ્ટ અને એડવોકેટ અમે પોતે ત્યાં પ્રેઝન્ટ રહ્યા હતા અને અમે ત્યાં આગળ એમને કીધું હતું કે ભાઈ તમે આ જોગવાઈ છે અને તમારે નોંધવું જોઈએ અને પોલીસ વાળાએ તરત જ એની પર એક્શન લીધા હતા. એટલે કોકે આગળ આવવું પડે, પણ હું એવું માનું અગર પોલીસ ડિપાર્ટમેન્ટ જો પોતાનું કામ કરે તો ક્યારે પણ આવી રીતે બીજા હોય રોડ ઉપર ના આવવું પડે અને બીજા સોશિયલ વર્કરે જઈને ત્યાં આગળ જઈને એમની પણ ભીખ ના માંગવી પડે. જવાબ આપણે જાગૃતિબેનથી ફરી એકવાર લઈ લઈએ. જાગૃતિબેન, ફરી એકવાર અગર આપને મારી અવાજ સંભળાય છે તો પૂછવા માંગીશ કે બાળકો સામે અપરાધો ઓછા થઈ જાય અને જનતાને હલ્લાબોલ કરવા બહાર ના આવવું પડે એ માટે હવે આપ આયોગના અધ્યક્ષ બન્યા છો, તો કઈ બાબતોને પ્રાથમિકતા આપશો? લાગે છે તમને મારો અવાજ નથી સંભળાઈ રહ્યો. જાગૃતિબેન, અગર મારી અવાજ આપને આવી રહી છે તો એક સવાલ છે મારો કે આપ આયોગને અધ્યક્ષ બન્યા છો તો કઈ બાબતોને પ્રાથમિકતા આપશો જેથી બાળકો સામે અપરાધો ઓછા થાય? જાગૃતિબેન, રુજાનજી, આપની પાસેથી જાણવા માંગીશ કઈ બાબતો એવી છે જેને પ્રાથમિકતા આપવામાં આવે તો આ પ્રકારના ગુનાઓ ઓછા થઈ શકે છે? સૌથી પહેલા તો આ પ્રકારના જે ગુનાઓ છે એના માટે આપણી પાસે ઇનફ લોસ છે. હવે જે બાળકોમાં જે લેટ અસ અત્યારે સ્કૂલ કોલેજીસમાં આ રહે સ્કૂલમાં વેન વી ટોક ઓફ સ્કૂલ એમાં એ લોકો અત્યારે
કાઉન્સેલિંગ સેશન્સ ને બધું રાખે છે ખરા, પણ કમિંગ બેક ટુ એ કાઉન્સેલિંગ સેશન્સ આર નોટ ઇનફ ફોર દેટ, કારણ કે એ લેવલના બાળકોને એટલી બી બુદ્ધિ નથી કે એટલી બી સમજ નથી કે આ કાઉન્સેલિંગ સેશન્સ થી શું લાભ છે ગેરલાભ છે. એટલે અગર તમે, હું ઓલવેઝ ટોપ ડાઉન એપ્રોચ થી વાત કરતી હોઉં છું કે અગર આયોગ આ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે જે બાળકો જોડે જેટલું બી અન્યાય થયા છે અત્યાર સુધીના, હું તો કહું છું જેટલા બી અન્યાય બાળકોને થયા છે એના જે કેસીસો કાઢી અને એ કેસીસ પર અગર એ લોકો કામ કરે ને એ લોકો ઇન્ટરવેન્શન કરે, કારણ કે ઘણી વાર એવું થાય છે કે જ્યારે પછી ઇન્વેસ્ટિગેશન થતું હોય છે, લેટ અસ ટોક ઓફ દેટ, ઇન્વેસ્ટિગેશન એટલા ક્લિયર થતા નથી અને સામે વાળા છૂટી જાય છે. એટલે ઇફ આઈ વુડ, આઈ મીન ઇફ મને કહેવામાં આવે તો આઈ વુડ રાધર લાઈક કે અત્યારે હું બે પોઈન્ટ ઓફ વ્યૂ થી. રુજાનજી હું આપને અટકાવવા માંગીશ, સમયનો ભાવ છે એટલે આપણે આ કાર્યક્રમ અહીં જ અટકાવવો પડશે. આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ રજૂઆતમાં હવે ચર્ચાને અંતે એક જ નિષ્કર્ષ નીકળે છે કે કાયદો એટલો કડક બને અને અમલીકરણ પણ એટલું જ જોરોથી થાય તો પબ્લિકને બહાર ના આવવું પડે અને બાળકો સામે જે અપરાધો થાય છે એ ઓછા થાય. ખાસ રજૂઆતમાં અત્યારે